નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજરોજ અઠ્યાવીસ ત્રણ બે હજાર એકવીસના રોજ વીએમસી એટલે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની એમપીએચ ડબલ્યુની એક્ઝામ હતી અને એ એ એક્ઝામમાં અંગ્રેજીના કુલ દસ ક્વેશ્ચન પૂછવામાં આવ્યા હતા એ દસ ક્વેશ્ચનનું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ એ પ્રશ્નના જવાબ કઈ રીતે આવે છે એ પ્રશ્નના જવાબ આપવા પાછળના કારણ શું છે એની આપણે વિગતે ચર્ચા કરવાના છીએ મિત્રો તો આપણે શરૂ કરીએ છીએ વીએમસી એમપીએચડબલ્યુના ઇંગ્લિશના ક્વેશ્ચનનું સોલ્યુશન મિત્રો તો જોઈએ સ્ક્રીન પર મિત્રો અહીંયા મિત્રો જે આ પેપર સોલ્યુશન છે એ પેપર સિરીઝ સી અહીંયા આપ્યું છે તમને પેપર સિરીઝ જે સી છે એના જે ક્રમ આપેલા છે પ્રશ્નોના એ જ ક્રમ અહીંયા તમને જોવા મળશે મિત્રો ક્વેશ્ચન નંબર ફોર્ટી વન પર હતો દેર ખાલી જગ્યા છે એટલે કે ડેશ બી અ ફેમસ શોપ હિયર મિત્રો એક કરુણતા એ છે આ પેપરનું કે દસે દસ ક્વેશ્ચન એક જ ટોપિકમાંથી પૂછવામાં આવ્યા છે અને એ ટોપિકનું નામ છે મોડલ ઓક્ઝલરી વબ્સ એટલે કે સહાયકારક ક્રિયાપદો મિત્રો આ પેપર બેલેન્સ પેપર કહી શકાય નહીં કારણ કે દસે દસ ક્વેશ્ચન ક્યારેય એક ટોપિકના પૂછાય એવું શક્ય હોતું નથી એટલે જે કોઈ આ પેપર સેટ કર્યું છે એની ખરેખર આ એક પ્રકારની ભૂલ કહી શકાય કારણ કે દસે ક્વેશ્ચન એક જ ટોપિકના પૂછવા એ વ્યાજબી હોતું નથી અહીંયા વિદ્યાર્થીઓને ખાસ કરી માની લો કે કોઈને આ એક જ ટોપિક નથી આવડતો તો એમની સાથે ખૂબ જ અન્યાય થાય છે બરાબર છે મિત્રો તો ચાલો જોઈએ છીએ આજનું પેપર સોલ્યુશન ધેર ખાલી જગ્યા બી અ ફેમસ શોપ હિયર એટલે કે હવે વાક્ય એવું કહે છે મિત્રો ધેર એટલે ત્યાં બી અ ફેમસ શોપ હિયર હિયર એટલે અહીં એટલે કે ત્યાં એક ફેમસ શોપ હતી હવે મિત્રો અહીંયા યુઝ ટુ છે ને ભૂતકાળ માટે વપરાય ઓટ ટુ એટલે ફરજનો ભાવ બતાવે શૂડ એ પણ ફરજનો ભાવ બતાવે તો ઓટ ટુ અને શૂડ એ બંને તો એક જ સરખી કેટેગરીના છે એ તો આવશે જ કે આપણી કંઈક નૈતિકતાની ફરજ આપેલી હોય તો લઈ શકાય હવે આ બે શબ્દો છે યુઝ ટુ અને વુડ મિત્રો યુઝ ટુ અહીંયા એક મોડલ તરીકે જ્યારે વાત કરીએ છીએ ત્યારે ભૂતકાળની ટેવ અથવા તો આદત બતાવે છે એટલે ભૂતકાળની કોઈ બાબત અમુક સમયથી હતી ભૂતકાળમાં અમુક ટેવ હતી કે ક્રિયા કરવાની આદત હતી તો અહીંયા કહેવાય એમ માગે છે કે અહીંયા એક ફેમસ દુકાન હતી તો હતી એના માટે આપણે બેટર છે કે યુઝ ટુ બી અહીંયા અહીંયા આવી જાય યુઝ ટુ અને બી તો છે જ તે તો કહેવાય એવું મગે ધેર યુઝ ટુ બી અ ફેમસ શોફ હિયર અહીંયા આ જગ્યાએ એક ફેમસ દુકાન હતી વુડ પણ મિત્રો ભૂતકાળ બતાવે છે પણ આ વુડ અને યુઝ ટુ આમ તો એકબીજાની જગ્યાએ ભૂતકાળની બાબતો માટે વાપરી શકાય છે પરંતુ અહીંયા વધારે સુટેબલ આવે છે ગયું છે યુઝ ટુ બરાબર છે અહીંયા યુઝનો અર્થ ઉપયોગ કરવો એવો સમજવાનો નથી ભૂતકાની કોઈ ટેવ કે આદત હતી ભૂતકાળમાં કોઈ બાબત ચાલી આવતી હતી અમુક સમયથી તો એ બધી બાબતો બતા માટે યુઝ ટુનો યુઝ થાય છે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ફોર્ટી ટુ ઉપર હતો મિત્રો હી ખાલી જગ્યા બી શાય શાય એટલે શરમાળ ડ્યુરિંગ હિઝ કોલેજ ડેઝ અહીંયા પણ મિત્રો સેમ જે પહેલાં ક્વેશ્ચન ફોર્ટી વનની અંદર જે લોજિક હતું કે એ તે હી નામનો વ્યક્તિ કોલેજના દિવસોમાં શાહી હતો એટલે શરમાળ હતો તો એ એની પોઝિશન હતી તો એ હતી એટલે અહીંયા યુઝ ટુ મિત્રો ઓટ ટુ નૈતિકતા બતાવે નીડ ટુ જરૂર હોવી અને કુડ હતો પણ ભૂતકાળની કોઈ ક્ષમતા હતી તો એવી કોઈ વાતની જરૂર નથી એટલે હી યુઝ ટુ બી શાય ડ્યુરિંગ હિઝ કોલેજ ડેઝ મતલબ તે તેના કોલેજના દિવસોમાં શરમાળ હતો બરાબર છે ડ્યુરિંગનો અર્થ દરમિયાન શાય એટલે શરમાળ હિઝ કોલેજ ડેઝ એટલે તેના કોલેજના દિવસોમાં એટલે આપણો સાચો જવાબ રહેશે યુઝ ટુ તમારી ફાઇનલ આન્સર કી અથવા તો પ્રોવિઝનલ આન્સર કી આવે ત્યારે તમે સાથે ચેક કરી શકો છો ફોર્ટી થ્રી આઈ હેવ ડિસાઈડેડ વાક્ય એમ કે છે કે મેં નક્કી કર્યું છે હેવ ડિસાઈડેડ એટલે મિત્રો અહીંયા વાત થઈ ગઈ પૂર્ણ વર્તમાન કાળની મેં નક્કી કર્યું છે ધેટ ધેટ એટલે ગુજરાતી કરીએ કે હવે શું નક્કી કર્યું છે આય ખાલી જગ્યા ગો ટુ બાલી બાલી એક દેશનું નામ છે ધીસ યર ધીસ યર એટલે આ વર્ષે ડેફિનેટલી ડેફિનેટલી એટલે ચોક્કસપણે હું મેં નક્કી કર્યું છે કે આ વર્ષે હું ચોક્કસપણે બાલી જઈશ તો મિત્રો અહીંયા શૂળ એ ફરજનો ભાવ જવું જોઈએ કુળ એટલે ભૂતકાળની કોઈ ક્ષમતા કરી શકતો હતો હવે કેન કેન ગો એટલે જઈ શકી શકું ક્ષમતા બતાવવા માટે તો મિત્રો અહીંયા ખરેખર જવાબ આવવો જોઈએ વિલ હવે યાદ રાખો આ ડેફિનેટલી શબ્દ છે ને એટલે ચોક્કસપણે દ્રઢપણે જ્યારે તમારે કોઈ વાત કરવી હોય ત્યારે આ અને વી સાથે હંમેશા વિલ લેવું જોઈએ જનરલી સામાન્ય રીતે શું આવે છે આ અને વી સાથે સામાન્ય રીતે શેલ વપરાય છે પરંતુ કંઈ દ્રઢતા દ્રઢતા મક્કમતા બરાબર છે દ્રઢ નિશ્ચય હોય આવી બધી બાબતો જ્યારે તમે અહીંયા ડેફિનેટલી શબ્દ એવું બતાવે છે કે નિશ્ચિતપણે હું આમ કરીશ જ તો એના માટે આઈ અને વી સાથે વિલ વપરાય આ તમારો કરતા છે એટલે આપણે લીધું વિલ બરાબર છે અને કુડ આ કુડ ભૂતકાળ હોવાથી આપણે વર્તમાન કાળ સાથે લઈ શકીએ નહીં એટલે આપણો સાચો જવાબ રહેશે વિલ નેક્સ્ટ જોઈએ ફોર્ટી ફોર ઉપર ઇટ્સ ટાઈમ ઇટ્સ ટાઈમ તો ઇટ્સ ટાઈમ એટલે શું મિત્રો ઇટ્સનો અર્થ અહીંયા તમારે સમજવાનો છે ઇટ ઇઝ બરાબર છે એનું શોર્ટ ફોર્મ થશે ઇટ્સ ઇટ્સ ટાઈમ હવે સમય થઈ ગયો છે શેનો તો કે વી ખાલી જગ્યા લીવ તો લીવ એટલે શું મિત્રો લીવ એટલે છોડીને જવું છોડીને જવું એટલે કે ઉપડવું એવો પણ અર્થ કહી શકાય કોઈ જગ્યાએથી આપણે ઉપડીએ તો એને પણ લીવ કહી શકાય તો મિત્રો અહીંયા છે ને ક્રિયાપદનું રૂપ છે હવે અમુક ઓપ્શન કઈ રીતે ખોટા છે એ જુઓ માઇટ હેવ કુડ હેવ તો એ બધા શબ્દો એવા છે એના પછી ક્રિયાપદનું વી થ્રી આવવું જોઈએ અહીંયા હેવ પછી પણ ક્રિયાપદનું વી થ્રી આવવું જોઈએ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ આવવું જોઈએ અને આપ્યું છે આપણને મૂળરૂપ તો બે વિકલ્પ તો તમે લઈ શકો જ નહીં આ બે તો નીકળી ગયા હવે વાત રહી માઇટ માઇટ શક્યતા બતાવે છે અને શૂઢ નૈતિકતા કે આપણે નીકળવું જોઈએ તો આપણે બે પ્રશ્નો છે આપણે માટે બે પોઝિશન બની છે કે ભાઈ ચાલો ઇટ્સ ટાઈમ હવે સમય થઈ ગયો છે કે આપણે નીકળવું જોઈએ કે આપણે કદાચ નીકળીએ તો બેટર એ છે કે સુટેબલ શું છે કે શૂડ વી શૂડ લીવ મિત્રો આ જે છે ને આ ટોપિક જે આપણને પૂછવામાં આવ્યો છે મોડલ ઓક્ઝલરી વવ એને કહેવામાં આવે છે મોડલ ઓક્ઝલરી વવ આ મોડલ્સનો મિત્રો નિયમ છે વાક્યના રહેલા મૂળને સમજવો અને એ મૂળ મુજબ એના ભાષાંતર એનો અર્થ સમજીને એનો જવાબ લખો એનું નામ જ મોડલ ઓક્ઝલરી વમ બરાબર એ જુદા જુદા મૂડ્સ બતાવે છે તો એ મૂડ્સને સમજવા માટે મિત્રો શું કરવું પડે તો કે આપણી મોડલ શીખવા પડે અને કયા મોડલ છે એ કયા મૂડ માટે વપરાય છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ એ તમારી વારંવાર પ્રેક્ટિસ રિવિઝન વાંચન અને અનુભવથી તમને ધીમે ધીમે ખ્યાલ આવતો જશે ચાલો નેક્સ્ટ જોઈએ છીએ આપણે ફોર્ટી ફાઈવ ઉપર છે ક્વેશ્ચન ઉપર ફોર્ટી ફાઈવ ક્વેશ્ચન આય ખાલી જગ્યા ટૉક ટુ યોર ગાર્ડિયન ગાર્ડિયનનો અર્થ થશે મિત્રો વાલી વાલી આપણે જે વાલી મિટિંગને એવું હોય છે સ્કૂલની અંદર એમાં વાલી કહીએ છીએ અને ગાર્ડિયન કહેવાય ઇફ યુ ડોન્ટ બિહેવ નાઇસલી એટલે કીધું છે જો તું સારી રીતે વર્તન નહીં કર તો મારે તારા વાલી સાથે વાત કરવી પડશે હવે બીજી વાત મિત્રો અહીંયા એક સમજવા જેવી વાત છે કે ઇફ પ્લસ સાદો વર્તમાન કાળ આપેલો હોય જો ઇફ પછી સાદો વર્તમાન કાળ છે આ તો અહીંયા મિત્રો એક રચના ફિક્સ થઈ જાય છે કાં તો વ્હીલવાળી આવે અથવા તો શેલવાળો આવે અને ક્રિયાપદનું મૂળ રૂપ આવે આ ફિક્સ રચના છે ઇફ હોય કે અનલેસ હોય બંનેમાં એક જ નિયમ લાગુ પડે તો મિત્રો અહીંયા હેવ ક્યારે આવે તો કે પાછળ અહીં વી થ્રી હોય તો એટલે આ ઓપ્શન નહીં આવી શકે અહીંયા પણ હેવ છે અહીંયા વી થ્રી નથી ટોક એ ક્રિયાપદનું કેવું રૂપ છે મૂળ રૂપ આપેલું છે એટલે આ પણ ન આવી શકે તમારી પાસે બે ઓપ્શન છે કાં શેલ લો અને કાં સૂડ લો તો હવે બેનું ભાષાંતર દ્વારા સમજીએ આઈ શેલ ટોક ટુ યોર ગાર્ડિયન હું તારા વાલી સાથે વાત કરીશ ઇફ યુ ડોન્ટ બિહેવ નાઇસદી જો તું સારી રીતે વર્તન નહીં કરતો હું વાત કરીશ અને શૂડ તો મારે વાત કરવી જોઈએ નૈતિક ફરજની અહીં કોઈ જરૂર નથી કે હું બસ ખાલી વાત કરીશ એટલે આ રચના તમે યાદ રાખો કે ઇફ અનલેસ સાથે જો સાદો વર્તમાન કાળ હોય તો એક રચના સાદા ભવિષ્યકાળની આવી શકે છે તો આ આપણે નિયમ મુજબ અહીંયા જવાબ આવે છે શેલ નેક્સ્ટ ક્વેશ્ચન છે ફોર્ટી સિક્સ પર જોઈએ તો ખાલી જગ્યા શરૂઆતમાં છે ખાલી જગ્યા આઈ બોરો સમ મની ફ્રોમ યોર ફાધર તો મિત્રો અહીંયા તમે નોટિસ કરો આ એક પ્રશ્નાર્થ વાક્ય છે એટલે મોડલ આગળ લેવાનું છે તમારો કરતાં આય છે તમારું ક્રિયાપદ બોરો એ વિવન એટલે મૂળરૂપ આપેલું છે બોરોનો અર્થ આય ઊંછીનું લેવું બરાબર તો બોરો એટલે ઓછીનું લેવું એનો વિરોધી શબ્દ છે લેન્ડ ઊંચીનું આપવું બરાબર છે કે ખાલી જગ્યાએ બોરોસમ મની ફ્રોમ યોર ફાધર કે શું હું તારા પિતાજી પાસેથી થોડા પૈસા ઓછીને લઉં એક મિત્રો અહીંયા પોલાઇટનેસની જરૂર છે એક કહેવાય ને રિસ્પેક્ટ સાથે વાત કરવી છે જ્યારે વડીલો સાથે આવી રિસ્પેક્ટ સાથે તમારે વાત કરવી હોય ત્યારે હંમેશા લેવું જોઈએ તમારે મેં મેં પહેલાં જ કીધું કે તમારે વાક્યના મૂળને સમજવું પડે અને એ મૂળના આધારે એનો જવાબ નક્કી થાય આપણે આવું સાંભળ્યું છે મે આઈ હેલ્પ યુ મેય સિઠિયર મેય ગોનાવ ઇન સર તો આવા જ્યારે રિસ્પેક્ટફુલ વાક્યો છે તમારે ઓફિશિયલ એટલે કે આવી રીતે ફરજ બતાવી છે તમારી કહેવાય નૈતિકતા બતાવી છે જ્યારે તમે રિસ્પેક્ટ સાથે કોઈ સાથે વાત કરી અને બતાવવા માગો છો ત્યારે તમે લો મે લઈ શકો છો અને આમ ઔપચારિકતા રજૂ કરે છે મે બરાબર છે એટલે અહીંયા જવાબ અહીંયા ઓટ છે તો અહીંયા ટુ હોવું જોઈએ ટુ તો છે જ નહીં માઇટ છે અને વૂડ છે તો મોટા મોટાભાગે ભૂતકાળમાં વપરાય વુડાય બોરો એવું ચાલે ખરું પણ અત્યારે જરૂર વધારે સદ અનુકૂળ કોણ આવે છે આપણને મેં આવે છે બરાબર ચાલો ફોર્ટી સેવન પર છે યુ ખાલી જગ્યા બોરો માય બુક્સ ફોર યોર રિસર્ચ હવે મિત્રો પાછો એ જ શબ્દ આવ્યો બોરો એટલે ઓછીનું લેવું કે તું મા તારા રિસર્ચ માટે મારી બુકો ઓછીની લઈ શકે છો તો અહીંયા નીડ એટલે જરૂર હોવી તારે જરૂર હોય એવું કહેવા માગે છે હેવ ટુ એટલે ફરજિયાતપણું કે યુ હેવ ટુ બોરો તારે લેવી જ પડશે મારી બુકો તારા રિસર્ચ માટે એવું તો ન હોય ઓટ ટુ લેવી જોઈએ નૈતિક ફરજ તો અહીંયા એની પણ જરૂર નથી તો મિત્રો સાદું અને સિમ્પલ વાત છે કે જો તારે જરૂર હોય તો તું મારા પુસ્તકો છે તારા રિસર્ચ માટે લઈ શકે છો લઈ શકવું શકવું એટલે કેન બરાબર છે એટલે સાચો જવાબ રહેશે કેન ફોર્ટી એઈટ પરસે સી ખાલી જગ્યા વિઝિટ હર ગ્રાન્ડ પેરેન્ટ્સ હાઉસ ડ્યુરિંગ હોલિડેઝ હવે મિત્રો અહીંયા વાત કરી છે વિઝિટ એટલે ક્રિયાપદનું મૂળરૂપ છે આપેલું બરાબર અહીંયા વિ વન છે હિયર ગ્રાન્ડ પેરેન્ટ્સ હાઉસ ડ્યુરિંગ હોલિડેઝ કે તેણી છે એના ગ્રાન્ડ પેરેન્ટ્સના ઘરની મુલાકાત લેશે વેકેશન દરમિયાન તો હવે જો ડેર એટલે હિંમત હોય હવે ગ્રાન્ડ પેરેન્ટ્સના ઘરે એ મુલાકાત લેવી એમાં હિંમતની વાત કંઈ હોય નહીં એટલે એ ડેરનો જરૂર નથી કેમ કંઈ એવી ક્ષમતા બતાવવાની નથી જરૂર કે ભાઈ હું મુલાકાત લઈ શકીશ બરાબર ગ્રાન્ડ પેરેન્ટ્સના ઘરે જાઉં એમાં કોઈ ક્ષમતા બતાવવાની જરૂર નથી નૈતિક ફરજ બતાવે છે તો ભાઈ ગ્રાન્ડ પેરેન્ટ્સના ઘરે જવું એના ઘરે વેકેશનમાં જવું હોય તો આપણે મોશોકને ફરવા માટે જવાની વાત હોય એમાં કોઈ નૈતિક ફરજની વાત નથી એટલે એની જરૂર નથી તો માઇટ છે એ શું બતાવે છે મિત્રો અહીંયા માઇટ છે એ શક્યતા બતાવે છે કઈ રીતે કે શી માઇટ વિઝિટ હર પેરેન્ટ્સ હાઉસ ડ્યુરિંગ હોલિડેઝ કે કદાચ તેણી આ હોલિડે દરમિયાન તેના માતા પિતાના એટલે કે દાદા દાદીની જે પેરેન્ટ્સ છે એના ઘરની મુલાકાત લેશે શક્યતા છે કદાચ બરાબર જરૂરી નથી જાય તે એટલે આપણે લેશું માઇટ ફોર્ટી નાઇન પડશે યુ ખાલી જગ્યા હેવ રેડ અહીંયા મિત્રો હું રીડ નથી વાંચતો આને વાંચવાનું છે રેડ કારણ કે અહીંયા હેવ આવે એટલે અહીંયા જે આપેલું આ શબ્દ હોય ક્રિયાપદનું વી થ્રી હોય અને રીડ રેડ રેડ બરાબર છે મિત્રો રીડના ત્રણ રૂપો જોઈએ તો આ રીડ એનું ભૂતકાળ જોઈએ તો રીડ અને એનું વી થ્રી પણ અહીંયા રેડ રેડ વાંચવાનું છે આ તો યુ ખાલી જગ્યાએ હેવ રેડ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ બિફોર યુ સાઇન ધ ડોક્યુમેન્ટ તો અહીંયા મિત્રો બિફોર પછી જે વાક્ય આપ્યું છે એ સાદા ભૂતકાળનું આપ્યું છે બરાબર છે તો ભૂતકાળ હોય તો અહીંયા જે હવે મોડલ આવવાનો છે એ ભૂતકાળને અનુરૂપ હોવો જરૂરી છે તો વાત એમ કહેવા માગે છે કે તમે કોઈ ડોક્યુમેન્ટ સહી કરો એ પહેલાં તમે એની ટર્મ્સ એન્ડ કન્ડિશન વાંચેલી હોવી જોઈએ જોઈએ તો એ ફરજની વાત થઈ તો એ જોઈએ માટે શબ્દ આવવો જોઈએ શૂડ હેવ તો મિત્રો કોઈ પણ મોડલ યાદ રાખજો કોઈ પણ મોડલ ઓક્ઝલરી વબ બરાબર પ્લસ હેવ આવતું હોય એટલે એના પછી ક્રિયાપદનું વી થ્રી જ આવે છે આ રચના મુજબ અહીંયા આવે શૂડ શુડ અહીંયા હેવ અને અહીંયા વી થ્રી એટલે રેડ એટલે મેં રેડ વાંચ્યું છે એટલે યુ શૂડ હેવ રેડ ધ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ બિફોર યુ સાઇન ધ ડોક્યુમેન્ટ કે તમે કોઈ ડોક્યુમેન્ટ સાઇન કરો તે પહેલાં તેના ટર્મ્સ એન્ડ કન્ડિશન વાંચેલા હોવા જોઈએ બરાબર છે ચાલો વી ખાલી જગ્યા ઓલવેઝ રિસ્પેક્ટ અવર એલ્ડર્સ તો અહીંયા મિત્રો એલ્ડર્સ એટલે આપણા વડીલો એ એલ્ડર્સ એટલે વડીલો અને રિસ્પેક્ટ આપવું એટલે માન આપવું અથવા માન જાળવવું રિસ્પેક્ટ કરવું કે આપણે આપણા વડીલોનું માન જાળવવું જોઈએ તો આ વાત થઈ ગઈ નૈતિક ફરજની તો બે શબ્દો કામના એ માટે શૂડ અને ઓટ ટુ તો અહીંયા આપેલો જ છે શુડ તો આપેલો છે ઓટ ટુ આપેલો નથી એટલે અહીંયા થઈ ગયા વી શુડ ઓલવેઝ રિસ્પેક્ટ અવર એલ્ડર્સ ઓકે ચાલો મિત્રો તો આ હતું મિત્રો આપણું જે વીએમસીની જે એમપીએચ ડબલ્યુની એક્ઝામ હતું એના દસ માર્કના જે મોડેલ મોડલ જ માત્ર ક્વેશ્ચન પૂછ્યા છે એનું સોલ્યુશન એના જવાબના પાછળના તમને રીઝન પણ જણાવ્યા છે મિત્રો તો ઓલ ધ બેસ્ટ તમારે આપણે એવી અપેક્ષા રાખીએ કે તમે આ એક્ઝામ આપી છે તો એમાં પાસ થાવ તમને નોકરી મળી જાય એવી તમને સૌને શુભકામના ચાલો અસ્તુ જય હિન્દ